નમસ્તે જય શ્રી કૃષ્ણ જ્ઞાનપથ વિદ્યાલય ધોરણ એક ચાલો આજે આપણે ધોરણ એકમાં શું ભણવું છે હે તો કે ટુ લાઇન બુકમાં શબ્દ અને વાક્ય લખતા શીખીએ તમે ઘણા બધા વિડીયોમાં શીખા છો શીખા છો ને હે તો ચાલો આજે આપણે ફરી એક વખત ટુ લાઇન બુકમાં શબ્દ અને વાક્ય લખી નાખીએ તો ચાલો બધા વિદ્યાર્થી મિત્રો ટુ લાઇન બુક બાર લેશું ચાલો તો આજે આપણે ટુ લાઇન બુકમાં શું લખવું છે શબ્દન વાક્ય લખશો ને ચાલો પહેલાં તો બધા વિદ્યાર્થી મિત્રો ટુ લાઇન બુક બાર લેશું પેન્સિલ અને રબર હાથમાં લઈશું ચાલો લેવાઈ ગયું ચાલો હવે આપણે મેં તમને અહીંયા શું લખી દીધા છે વાક્યો લખી દીધા છે અને જો અહીંયા સૂચના લખી વાક્ય લખો લખી છે ને આવી રીતના તમારે સૂચના લખી નાખવાની પછી જો અહીંયા મેં વાક્ય લખ્યું એટલે એની નીચે હું જોઈને લખીશ એ રીતના તમારે પણ લખવાનું છે જો ઘણા વિદ્યાર્થી મિત્રો ઉપર નીચેની લીટીને અડાડી બે શબ્દ વચ્ચે જગ્યા રાખીને એમ લખતા નથી તો આપણે ફરી એક વખત શબ્દ અને વાક્ય કઈ રીતના લખવા એ હું તમને આજે છું ચાલો તો પેન્સિલ હાથમાં લીધી પહેલાં શું આપેલું છે મ ન ન ક ગણ છેલ્લે પૂર્ણ વિરામ પૂર્ણ વિરામ ન કરો તો તમારા માર્ક્સ કપાઈ જાય કેમ કે પૂર્ણ વિરામ નથી તો વાક્ય હજી અધૂરું છે આ ટપકાને શું કહેવાય તો કે પૂર્ણ વિરામ કહેવાય અને અહીંયા આમ જો અડધી લીટી જેવું છે ને તો એને શું કહેવાય નાના સાતળા જેવું હા નાનો સાતળો તો એને અલ્પ વિરામ કહેવાય તો ચાલો લખો જોઈ મારી સાથે સાથે મ ન વિરામ બ જગ્યા છોડો ને પછી ગણ પૂર્ણ લખું આવી જ રીતના આપણે બધા વાક્ય લખવાના છે ચાલો બીજું વાક્ય લખીશું ક તો ચાલો લખો જો ઉપર નીચેની લીટીને હું કઈ રીતના ડાળીને લખું છું એ જ રીતના આપણે લખવાનું છે ક ન નવ વિરામ પ ન પછી ક ર શું કે છે કન ભજન કર ત્યાર પછી ત્રીજું વાક્ય છે ગરમ સાલ લાવ જો બધામાં આવી રીતના અલ્પ વિરામ આવે એવું હોય નહીં તો ક્યાંક આવશે ને ક્યાંક નહીં પણ આવે જો અહીંયા નથી આપેલું તો ચાલો લખો ગ ર મ સા લ લા વ વરમ સાલ લાવ છેલ્લે પૂર્ણ વિરામ કરવાનું ચાલો ત્યાર પછી ખીલ ની સાડ ચા તો ચાલો લખો ની ખીલ અલ્પ વિરામ ની સા ર જા છેલે પૂર્ણ વિરામ કરવાનું ચાલો ત્યાર પછી ગળી ગળી બરફી ખા તો ચાલો લખો ગળી ગળી બરફી ખા છેલે પૂર્ણ વિરામ કરવાનું ચાલો લખું ત્યાર પછી સુથાર ખુરશી બનાવ તો ચાલો લખી નાખો જોવાનું છે કઈ રીતના લખું છું એવો સુથાર ખુરસી બનાવ છે પૂર્ણ વિરામ કરવાનું જો મારી સાથે સાથે ના લખી શકો શું કરવાનું વિડિયો આપણે સ્ટોપ કરી દેવાનો અને પછી વરી લખતું જોવાનું ચાલો આટલું લખાઈ ગયું તમારું પેજ હજી ખાલી હશે કેમ કે મેં એક વાક્ય બે વખત લખ્યા છે તમારે બે વખત લખવા હોય તો બે વખત લખવાના અને એક વખત લખવો હોય તો એક વખત લખવાના ચાલો ત્યાર પછી પણ મેં પાછળના પેજમાં વાક્ય લખા છે તમે પાછળના પેજમાં લખી શકો અથવા તમારી નીચે જગ્યા હોય તો તમારે નીચે લખવાના છે ચાલો વાક્ય સાતમું પોચા મયુરી અલ્પવિરામ તપેલી ઉતાર ચાલો લખો વ્યવસ્થિત રીતના સારા અક્ષરે લખવાના છે અને વળાંક કેવા થવા જોઈ તો કે સારા થવા જોઈએ મયુરી પે તી ઉ છેલ્લે પૂર્ણ વિરામ ત્યાર પછી આઠમું વાક્ય છે નીલેશ બહેનને તેડે છે ચાલો લખો નીલે સ હે નને તે ડે છેમાં પાંખ્યું ક્યાં આડવું જોઈએ તો કે ઉપર જો મેં મીંડું કઈ રીતના કર્યું છે એ જ રીતના થવું જોઈએ ચાલો ત્યાર પછી શાળા પાસે મેદાન છે ચાલો લખો શાળા પાસે મેદાન છે શાળા પાસે મેદાન છે ત્યાર પછી દસમું વાક્ય ભવૈયા ભવાઈ ભજવે છે ચાલો લખો ભ પવા ઈ છે શું છે ભવૈયા ભવાઈ ભજવે છે ત્યાર પછી અગિયારમું વાક્ય ચોકીદાર ચોકી કરે છે ચાલો લખો ચોકીદાર ચોકી કરે છેલ્લે પૂર્ણ વિરામ કરવાનું ચાલો લખાઈ ગયું ત્યાર પછી બારમું વાક્ય મારા ઘર પાસે ગૌશાળા છે તો ચાલો લખો મારા ઘર પાસે ગૌશાળા છે અહીંયા આપણે સ મીડાવારો આવશે એટલે સ મીંડાવારો કરવાનો છે ચાલો આ તમે શું લખું વાક્ય લખા હવે શબ્દ લખવા છે ને હે તો ચાલો મેં આવી રીતના જેમ શબ્દ લખીને રાખ્યા છે આપણે લખશું ને ચાલો તો પેલા ત્રણ આકા પાડવાના એક બે ને ત્રણ એટલે બે આકા પાડ્યા અને ખાના કેટલા થયા તો કે ત્રણ થયા થયા ને તો ચાલો આવી રીતના આકા પાડી લ્યો ચાલો પાડ્યા હે ચાલો હવે નીચે આપણે લખવા છે ને શું લખશું તો કે શબ્દ લખવાના છે ચાલો પેલા શું લખું રે લ તો લખો જોઈ રે લી મૂ અડ એટલે મૂળ લખું ત્યાર પછી ચોખા ચાલો લખો વ્યવસ્થિત રીતના ત્યાર પછી શું આવે વે લો ચાલો લખાઈ ગયું ત્યાર પછી બા રી ત્યાર પછી બા ચાલો લખાઈ ગયા હવે આપણે બાજુના પેજમાં લખીશું સોરી બાજુના ખાનામાં લખીશું પેલા શું છે નું ત ન પછી ચાલો મારી સાથે સાથે લખવાનું ઓ લો ત્યાર પછી ચય ત

મી લ ક ચાલો લખાઈ ગયું બધાને આજના વિડીયોમાં તમે શું ભરણા તો કે શબ્દ અને વાક્યો કઈ બુકમાં ભયણા તો કે ટુ લાઈન બુકમાં ભયણા તો ચાલો આજે તમારે વ્યવસ્થિત રીતના આવી જ રીતના હજી તમારે શબ્દ અને વાક્યો રિવિઝનમાં લખવાના લખશો ને બધા હે તમને એમ થાય કે મારે દસ વાક્ય લખવા તો દસ વાક્ય લખવાના અને એમ થાય કે મારે બે પેજમાં વાક્ય લખવા તો બે પેજમાં વાક્ય લખવાના અને એક પેજમાં શબ્દ લખવાના મેજો કેવી રીતના લખ્યા છે કેવી સરસ બુક લાગે છે આવી જ રીતના આપણા બધાની બુક હોવી જોઈએ અસ્તુ જય હિન્દ